नमस्कार खेडू मित्रों, किसान सफर परिवार में हूँ एजे मूड़िया आपनु हार्दिक स्वागत करूँ छू। खेडू मित्रों, किसान सफर एटले खेडूतोनी चेनल अने खेती में जे छे ए कंईक नवी आधुनिकता लावता होय एवा खेडूत मित्रों ने आपणे मळता होय छे। त्यारे मित्रों, सौराष्ट्रनी शान एटले कहीए के ने के सौराष्ट्रनी शान एटले तो के शनेडो, जे खेडूत मित्रोए जे शनेडानो उपयोग जे पोताना खेतरनी अंदर जे छे पोताना खेतीनी अंदर जे छे ए कर्यो छे अने एनाथी जे छे ए कहेवाय ने के भाई एक आखा विस्तारनी अंदर जे छे ए शनेडाथी खेती ए शुरुआत जे छे ए थई छे। त्यारे शनेडामां जे छे ए हुं विशेषताओ रहेली छे, शनेडो जे छे ए शा माटे लोकोने હાથવગું સાધન બન્યું છે, વધારે શા માટે લોકપ્રિય બન્યો છે એની વાત જે છે એ મિત્રો આપણે કરીએ તો જુદા જુદા જે છે એના કેવાય ને કે ફીચર એટલે કે જુદા જુદા જે છે એના કામ કરવાની શક્તિ એના કારણે જે છે એ અનુકૂળ જે છે એ બન્યો છે। એકદમ ઓછા ખર્ચની અંદર ઓછા ડીઝલથી જે છે એ ખેતીની અંદર લગભગ સૌરાષ્ટ્રની અંદર જે ખેતી થાય છે તો એ ખેતીની અંદર બધા જ પાર્ટ્સનો ઉપયોગ સારી રીતે જે છે એની અંદર થઈ શકે છે। ખેતીના કામો સાથે સાથે આંતરખેડના બધા કામો અને સાથે સાથે એ જંતુનાશક દવા છંટકાવ કરવા માટે આ શનેડાનો ઉપયોગ એ અત્યારે જે છે એ લોકપ્રિય થયો છે। ત્યારે આપણે શનેડાના જે છે એ કેવી ખાસિયતો છે એની માહિતી જે છે એ ભાઈ પાસેથી મેળવીએ। આ શનેડો જે છે એની અંદર કઈ કઈ એવી ખાસિયતો છે કે જેથી કરીને એ આ લોકો બધા અપનાવે છે? આ શનેડામાં એવું છે કે બળદથી જે કામ થાય એવા તમામ કામ આપણે આ શનેડાથી કરી શકીએ છીએ। હા હા, શનેડામાં કહીએ તો આમાં આ શનેડામાં 5 એન્જિન છે, 5 એન્જિન, 6.5 એન્જિન, 10 એન્જિન એમ વગેરે જેવા 3-4 પ્રકારના એન્જિનમાં આવે છે। બરાબર, એટલે કે 5.5 માંડી અને 7.5 સુધીના એન્જિન અથવા તો ઊંચું પણ 10 એન્જિન સુધી પણ જે છે એ ફિટ કરી શકાય છે, બરાબર છે। અને સાથે સાથે જે છે એ એન્જિન જે છે એ આપણા જે કહેવાય ને કે જે તગ્ગાની અંદર હાલે છે, જે 3-વિલા ટેમ્પાની અંદર જે હાલે છે એ આનો ઉપયોગ જે છે આની અંદર કરી શકીએ છીએ। આનું આમાં જે છે એ એન્જિનને જે સાથે ડિફ્રેશન કેવી રીતનું જોઈન્ટ કરેલું હોય છે? એન્જિનની સાથે ડિફ્રેશનની વાત કરીએ તો એન્જિન અને આમાં જીપનું ડિફ્રેશન ગિયરબોક્સને બધું ફિટ કરવામાં આવે છે જીપનું। હા, કારણ કે જેનાથી આપણે ઓછા ઓલે ફેરી અને ટાયર ફરતાની એવી બધી ખાસિયત એન્જિન સાથે આનું જોટ કરવામાં આવે, એન્જિન સાથે સીધું ડિફરેન્શિયલ જે છે એ જોડી દેવામાં આવેલું હોય છે। આની અંદર 3 અને 4 એવી બે પ્રકારની આવે, 3 અને 4 એવી રીતની જે છે એ રચના કરેલી હોય છે, એટલે કે જ્યારે સિંગલ પાક હોય ત્યારે જે છે એ 3 અને પછી જે છે એ બે હારની અંદર આંકવું હોય તો 4 જે છે કરી શકાય। આમાં આપણે દવા છાંટી કી દવાનો છંટકાવ જે છે એ કરી શકીએ છીએ, બેહવા માટે જે છે એ બધી જ અનુકૂળતા એના માટે જે છે એ આવેલી છે, સાથે સાથે અહીંયા હાઇડ્રોલિક સિસ્ટમ પણ છે જેથી આપણે આખો દિવસ હાંકો તો પણ થાક પણ લાગતો નથી, બેહવા માટેની આરામદાયક ખુરશી હોય છે, બરાબર, કે જેથી કરીને એ આની અંદર જે છે આપણે આરામથી જે છે એ ખેતી કરી શકીએ છીએ। અહીંયા જંતુનાશક દવા માટે જે ટીપું જે બેરલ છે અથવા તો કંઈ સામાન ફેરવું હોય તો પણ થઈ શકે છે, સાથે સાથે ટ્રોલી માટે જે છે એ ટ્રોલી પણ જે છે ગાડું છે ટ્રોલી છે એ પણ આની અંદર આપણે જોડી શકીએ છીએ। લોઢિયાથી થતા તમામ કામો જેમાં જે છે એ આંતરખેડની અંદર આપણે જોઈએ તો કે બેલો છે, બેલી છે, રાપ છે, રપટી છે, મોરપગા છે, આ જે દંતાળથી ચાલતા બધા સાધનો જે છે આની અંદરથી હાંકી શકાય છે, સાથે સાથે હાઇડ્રોલિકની બધી વ્યવસ્થા છે, એટલે કે ઊંસા નીચી જે છે એ આરામથી જે છે થઈ શકે છે। લાઇટની સુવિધા જે છે એ પણ સારામાં સારી આપેલી છે કે રાત્રે તમારે હાંકવું હોય તો પણ જે છે એ ચાલી શકે છે। જાળી જે છે એ કેટલા જાળીનો જાળીમાં તો એવું છે કે આપણે 28 જાળીનું હોય, 28, 30, 32 જેટલી તમારે જાળી કરવી હોય એટલું આપણે આ ટાયરની આંગળ ઢેબા ચડાવવાના હોય, ઢેબાની લંબાઈ પહોળાઈ જેટલી જાળી કરવી એટલી કરી શકો। હા હા, એટલે કે જે જાળી જે છે 28 થી લઈ અને 32 ઊંધીની જાળી જે છે જેટલી કરવી એટલી કરી, અહીંયા એ પ્રકારના ઢેબા ચડાવવાના આવે છે ટાયરમાં, બરાબર, એટલે કે એની સુવિધાઓ જે છે અલગથી કરેલી હોય છે, સાથે સાથે અહીંયા ગિયર બોક્સ એટલે કે કલશ અને ગિયર માટે જે છે એ આરામથી જે છે એ ગોઠવી શકાય એવી જે છે એ વ્યવસ્થા આની અંદર કરેલી છે।
આની વાત કરીએ તો આપણે આખો દિવસમાં 3-4 લીટર ડીઝલમાં આખો દિવસ આ ચાલે છે. 3-4 લીટર ડીઝલમાં, ડીઝલની અંદર જે છે એ આખો દિવસ જે છે એ આને આનાથી ખેતી થઈ શકે છે. અને ખર્ચમાં જે છે એ ગણીએ તો ખર્ચમાં જે છે એ ડીઝલનો ખર્ચમાં બીજા બધા જ કામો જે છે આરામથી થઈ શકે છે. આમ ગણો તો હાવ ઓછા ખર્ચે આપણે આખો દિવસ એને હાંકી શકીએ છીએ. કારણ કે જે 3-4 લીટર ડીઝલ એટલે આખો દિવસનું કાંઈ ન કહેવાય. 3-4 લીટર ડીઝલમાં આપણે 10-12 વીઘાને હાંકી શકીએ. 10-12 વીઘામાં આરામ પણ લાગતો નથી કારણ કે હાઇડ્રોલિક સિસ્ટમ આપેલી છે. કિંમતની દ્રષ્ટિએ વાત કરીએ તો અંદાજે કિંમત જે છે કેવા જેવી ઇન્જિનના આધારના કારણે જે છે તો અત્યારે સનેડા જોવા જઈએ તો 1 લાખથી માંડીને 1.5 લાખ સુધીના સનેડા બજારમાં અત્યારે મળતા હોય છે. જેવા જેવા એના ફીચર્સ 1 લાખથી માંડીને 1.5 લાખ રૂપિયા સુધીની કિંમતના સનેડા અત્યારે બજારમાં મળે છે. બરાબર છે. અને સાથે સાથે જે છે એ આપણે કહીએ કે તો કે જે સુવિધાઓ જે છે અને બધા સામાન્ય એટલે કે ટૂંકમાં એટલું બધું અઘરું પણ નથી કે બધા જાણકારીએ બરાબર. આપણે હવે ચાલુ કરીને જોઈએ. મિત્રો અત્યારે જે છે એ આપણે સનેડાથી જે છે એ હાઇડ્રોલિકથી જે છે એ કેવી રીતની ખેતી હાંકી શકાય છે બરાબર, તો એની જે છે એ વાત આપણે કરીએ. તો અત્યારે જે છે એ આવી રીતે જે છે એ આની સરળ રીતે જે છે એ ખેતી થઈ શકે છે. હાઇડ્રોલિકથી જે છે એ ઊંચા નીચી જે છે એ આપણે કેટલું પાડવું છે, સેવું કરાળ કરવું છે એ આની અંદરથી આપણે નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો આપણે જે છે એ જોઈએ. અત્યારે જે છે એનાથી કેવી ખેતી થઈ રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ. આની અંદર જે છે એ આપણે અત્યારે જે પાકો અહીંયા પૂરા થઈ ગયા છે જોઈને ખેડૂત મિત્રો, આ હતી વાત એ સૌરાષ્ટ્રની શાન એટલે કે સનેડાની. મિત્રો સનેડાનો વિડીયો તમને કેવો લાગ્યો? સૌરાષ્ટ્રમાં તો લગભગ જિલ્લામાં જે છે એ લગભગ તાલુકાના ગામડાની અંદર એ આ સાધનનો ઉપયોગ એ થાય છે. મિત્રો તમે જે છે એ કંઈક સનેડામાં કંઈક નવી ટેકનિક અપનાવી હોય તો અમારા ખેડૂત મિત્રોને ખાસ જણાવજો. આજે સનેડાની જે છે એ આપણે સરસ મજાની માહિતી મળી કે સનેડો જે છે એ આવું સરસ મજાનું કામ કરે છે. મિત્રો તમને સનેડાનો વિડીયો સારો લાગે તો એને લાઈક કરજો, શેર કરજો. કિસાન સફર ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા ખેતીના અવનવા જુગાડ અને દેશી પદ્ધતિથી એ બનાવેલા સાધનો તમને સૌથી પહેલાં મળે. તો મિત્રો સનેડા વિશેની વધારાની માહિતી માટે આપણો હેલ્પલાઈન નંબર જે છે એ આપેલો છે 9752 57 45 9 71. ફરીવાર નોંધી લેજો 9752 57 45 9 71. આ રસિકભાઈ રોજાસરા, ત્રિશુલ એગ્રો એજન્સી જસદણ, આ નંબર ઉપર જે છે એ કોન્ટેક કરવાથી તમને સનેડાની વધારે માહિતી એ મળી રહેશે. સનેડા ખરીદવો હોય તો પણ જે છે એ એમનો સંપર્ક તમે કરી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.